નમસ્કાર. આજે છે 19 ઓક્ટોબર. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. ગુજરાતી ગઝલનો એક આધારસ્તંભ એટલે ગુજરાતનો ગાલિબ મરીઝ. આજે મરીઝ સાહેબની પુણ્યતિથિ છે, તો દિન વિશેષ શ્રાવ્ય પરિવાર આ મહાન શાયરને પણ આજે ખૂબ ખૂબ ભાવાંજલિ પાઠવે છે, હૃદયાંજલિ પાઠવે છે. આવો શરૂ કરીએ આજનો આ દિન વિશેષ શ્રાવ્ય અંક. ગુજરાતના ગાલિબ મરીઝ સાહેબ વિશે જાણીએ આટલી વાત. મરીઝ તો એમનું ઉપનામ, એમનું મૂળ નામ અબ્બાસ વાસી અબ્દુલાલી. એમનો જન્મ 22 જાન્યુઆરી 1917 ના રોજ સુરતના ઝાપા બજારના એક દાઉદી વોરા પરિવારમાં થયો. મરીઝ સાહેબે બહુ જ નાની ઉંમરે એમની માતાનું છત્ર ગુમાવ્યું. માત્ર 2 ધોરણ સુધીનો જ એમને અભ્યાસ કર્યો. બાદમાં 1932 તેઓ મુંબઈ આવ્યા અને મુંબઈની એક રબર શૂઝ બનાવતી યુનિવર્સલ રબર શૂઝ કંપનીમાં તેઓ નોકરી રહ્યા. આ દિવસો દરમિયાન એમને એમની નજીકની એક કૌટુંબિક યુવતી સાથે પ્રેમ થયો. જોકે પિતાની નામરજીને કારણે આ પ્રેમ લગ્નમાં ન પરિણમ્યો, એથી મરીઝ સાહેબ પોતે ગમગીનીમાં સરી પડ્યા અને બની ગયા નશાના શિકાર. નશાને કારણે એમને આ નોકરી પણ ગુમાવી પડી. પરંતુ 1936 આસિમ રાંદેરી સાહેબનો પરિચય મરીઝ સાહેબ સાથે થયો અને મરીઝ સાહેબને તેઓએ આશ્વાસન આપી અને ફરી પાછા મૂળ પ્રવાહમાં લાવ્યા અને તેમને મુસાયરા તેમજ આકાશવાણીમાં મરીઝ સાહેબને લઈ જવાનું શરૂ કર્યું. આસિમ રાંદેરી સાહેબ સાથે રહી મરીઝ સાહેબે આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. મરીઝ સાહેબના જીવનમાં અનેક ચડા ઉતાર આવ્યા. 1964 એમને ટ્યુબરક્યુલોસિસ થયો અને 2 વર્ષની લાંબી સારવાર બાદ આ ટ્યુબરક્યુલોસિસની બીમારીમાંથી તેઓ ફરી પાછા ઉભા થયા અને ફરી ગઝલો લખવાનું એમને શરૂ કર્યું. મરીઝ સાહેબે પત્રકાર તરીકે પણ કામ કર્યું છે અને વિવિધ સામાયિકોના એડિટર તરીકે પણ તેઓએ એમની સેવાઓ આપી છે. એમની ગઝલની કેફિયત વિશે મરીઝ સાહેબ પોતે જ લખે કે હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની, ઓ મરીઝ, ગઝલ તો ફક્ત લખાય છે દિલની જબાનથી. તેઓ લખે કે ગઝલના ક્ષેત્રમાં તો હું માં મહેનતે આવ્યો, એક તો ઓછું ભણેલો અને એમાંય ભાષા વ્યાકરણ અને જોડણીનું ઓછું જ્ઞાન. ગઝલ તો માત્ર મેં ઉર્મી, સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર જ લખી છે. મારા ગઝલ વાચકો મારી ગઝલને આ નજરથી જુએ. મરીઝ સાહેબે ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીક એમ બંને પ્રકારની ગઝલો આપણને આપી છે. આગમન અને નકશા એ એમના ગઝલ સંગ્રહો છે અને આ ગઝલ સંગ્રહમાંથી અનેક ગુજરાતી અને નોન ગુજરાતી સ્વરકારોએ અને ગાયક કલાકારોએ એમની ગઝલોને ગાય છે. એમની ગઝલના અનેક શેર આજે પણ લોક જીભે રમતા રહે છે, જેમ કે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે. અને તેઓ લખે કે જ્યારે મારી કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન ત્યારે જગતનું નિવેદન બની જશે. અને દુનિયાની તમામ ફિલોસોફી જ્યારે સમેટાઈને માત્ર એક શેરની અંદર બેઠી હોય તો એ શેર મરીઝ સાહેબનો જ હોઈ શકે. કે અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે, સુજનની કબર હો કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મજારે મજારે. મરીઝ સાહેબની ગઝલોમાં જેટલી ગંભીરતા આપણને જોવા મળે છે, એટલી જ નિખાલસતા અને સરળતા એમના સ્વભાવમાં જોવા મળતી હતી. આ વાત આપણા ગુજરાતી સુગમ સંગીતના મૂર્ધન્ય ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબ કરે છે કે જેઓએ મરીઝ સાહેબ સાથે અનેક વર્ષો વિતાવ્યા છે અને મરીઝ સાહેબની ગઝલોને તેઓએ સ્વરબદ્ધ કરી અને પોતે પણ ગાય છે અને અનેક ગાયકો પાસે પણ એમને ગવડાવી છે. તો આવો પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં જ સાંભળીએ કે દાદા, એટલે કે આપણા પુરુષોત્તમ દાદા મરીઝ સાહેબ વિશે શું કહે છે. મરીઝ તો મસ્ત માણસ. કૈલાસ પંડિતે કહ્યું કે મરીઝ, આ તમારી જે બેગમે ગાઈ છે ને, એ આ પુરુષોત્તમ, એ તો કોઈ ઉપાડ્યા છે ને, જુઓ એની મસ્તી. એને કાંઈ પડી નથી. રસ્તામાં મળી ગયા. મેં કહું મરીઝ શું ખબર, મજામાં દીકરા? મેં કહું કંઈ નવું લખ્યું હોય તો સંભળાવો. હવે જન્મજાત બહોરી એટલે થોડુંક એવું બોલે, તનો ટ કરે ટનો ત કરે. એટલે એને મને એક શેર સંભળાવ્યો, જો સાંભળ દીકરા, કે શીશામાં હતી ટાળે કેવી શાંત હતી, શીશામાં હતી ત્યારે કેવી શાંત હતી, શીશામાં હતી ટાળે કેવી શાંત હતી, કંબક
ગલા નીચે ગઈ, તોફા નીચે ગઈ. તો આપણા આ મહાન ગઝલકારનો એક શેર જે મને ગમે છે એ હું આપને કહું તો, કે જીવન હો કે મૃત્યુ એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે, જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. ઓટો રિક્ષા અકસ્માતને કારણે એમનું અવસાન થયું હતું અને આજની જ તારીખે એમનો પણ જનાજો કુરલાના કબ્રસ્તાન તરફ ગયો હતો. તો આપણા આ મહાન ગઝલકારને આપણા દિન વિશેષ પરિવાર તરફથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઈમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જે સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.